रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान पीयूडा श्री घनश्याम महाराज, प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाला भक्तों ने जय श्री स्वामीनारायण। दर शनिवारे सागरनी सुमधुर कथानु आपने श्रवण करिए छे। आजनो आ विजयादशमीनो पवित्र पर्व आजना दिवसे पण आवो श्री हरिचरित्रामृत सागर पूर छठ्ठु तरंग चौथु भगवान श्री हरि अद्भुत वातो करी छे। श्री हरि फेर बोलत भये सुनहो मुक्त मुनि राय, अडग सत्संग के बात कहे तुमको न पूरे समझाय। अमरेली जिल्ला ना बाबरा तालुका ना सुखपर नामना गाम में भगवान श्रीहरि बिराजमान जी। मुक्तानंद स्वामी प्रश्न पूछो तो पाछळनी थोड़ी कथा, कारण के पूर्वनो प्रसंग अने संदर्भ खबर न होय तो घणीवार प्रॉब्लम थई जाय। कथा चालती हती ने एटलू सांभळू, सीतानुं हरण थयुं, पाछळनुं सांभळेलुं नहीं। कथा पूरी थई, पुजारी वक्ताने पकड्या, वक्ताश्रीने पकड़ीने पूछ्यु तमे कीधुं के सीतानुं हरण थयुं, पछी हरणमांथी सीता थई के ना थई। ક્યારેક આવું પણ થાય, પ્રસંગ ચાલી રહ્યો છે, કુંજે શ્યમન ચાલુ રાખો। મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ સત્સંગ ઘણા કરે છે પણ આ સત્સંગમાં ચડ ઉતર થતું હોય છે, માણસ વારંવાર સત્સંગમાંથી અપ ડાઉન થતો હોય છે, એવું ન થાય શું કરે તો સત્સંગ અડગ કેવી રીતે થાય? આ દુનિયાની તમામ વસ્તુ ડગે ને ત્યારે પ્રોબ્લેમ છે, તમારી ખુરચીમાં એક પાયો ડગતો હોય તો શું થાય? કયો ને આમ બોલો ને જરાક। એક મહેસાણીભાઈ પ્લેનમાં જતા હતા, પહેલી વાર પ્લેનમાં બેઠેલા, માફ કરજો કહો, પહેલી વાર વિમાનમાં બેઠેલા અને પછી ઊંઘી ગયા, કલાક પછી જાગ્યા, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અકળાઈ ગયા। કોઈ કીધું શું છે? તો કે હેન્ડ તું કેમ નથી, હેન્ડ તું? તો કે કેમ? એ કે વિમાન હેન્ડ તો, એટલે હેન્ડ નહીં, ઉડે છે આ। તો કે ઈમ ઈમ કેમ નથી થતું? તો કે ઈમ ઈમ ના થાય ને એમાં જ સારું, આ વિમાન જો ઈમ ઈમ થશે ને તો પછી આપણે પણ ડગે ને। કોઈ વસ્તુ ધરતી ડગે તો સારું,
આ કે ના તો કયો, ખુરચી ડગે તો સારું, બોલો, આ મકાન ડગે તો, ઉપરનું સીલિંગ થોડું ઘણું ડગે તો, બોલો, થોડું ડગ્યું તો કઈ ઉપર જવાનું બંધ કરી દીધું ઘણાએ તો. હે, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ ક્યારેક એવું દેખાય, અતિશય પ્રીતિ હોય, પગ ધોઈને પાણી પીતો હોય, આવો પ્રેમ ઉભરાતો હોય, અને સમય આવે તો એ જ પિતા પુત્રનું માથું કાપી નાખે, પ્રેમ ક્યાં ગયો? ક્યારેક એવો સમય આ પુત્ર પિતાનું માથું કાપી નાખે, એકાબીજા વિના ચાલતું ન હોય, રહેતા ન હોય, આવો અપાર ઉભરાતો પ્રેમ અને એમાં આવી કતલ, આવું તો વારંવાર જગતમાં ને સંસારમાં દેખાય છે. તો પ્રભુ આ સત્સંગમાં પણ ક્યારેક ક્યારેક માણસ એટલો દિવ્ય સત્સંગી દેખાતો હોય ને ક્યારેક ક્યારેક એવો અસુર જેવો જીવ થઈ જતો હોય. કયો ઉપાય કરે તો સત્સંગ અડગ થાય, પ્રશ્ન એવો છે. અને ત્યારે શ્રીજી મહારાજે સુંદર વાત કરી, સ્વામી અમે દ્રષ્ટાંતે સહિત શાસ્ત્રમાં જેમ કહ્યું છે એમ કહીશું. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા ત્રણ માતાના દીકરા રામ, કૌશલ્યા કરતા પણ રામ ઉપર કૈકેયીને પ્રેમ અધિક હતો. મહારાજા દશરથને ચિંતા થઈ કે આ રાજ્ય કોને સોંપવું, મારી ઉંમર થઈ છે, મારા માથાના વાળ હવે, બોલો, ધોળા થવા લાગ્યા. કહેવાય છે દશરથનો એક વાળ કાન પાસેનો ધોળો થયો અને દશરથને તુરંત વિચાર આવ્યો કે હવે રાજ્ય ગાદી ઉપર બેસાય નહીં, હવે આ વ્યવહાર માટેનો સમય નથી, હવે ભજન માટેનો સમય છે. ને આજના માણસને બધા ધોળા થઈ જાય, પાછા ખરી જાય, બોલો, હે, તોય વિચાર આવે જ ખરો. દશરથને એક વાળ ધોળો દેખાતાની સાથે વિચાર થયો, હવે આ સમય વ્યવહાર માટેનો નથી. કોઈ એટલી સરસ કવિતા લખી છે, અબ એસ ઉમ્ર કા બાકી હિસ્સા તેરે નામ કૃષ્ણ તેરે નામ, અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા. કેટલી જિંદગી આપણે ગુમાવી, જબ તક રહેગી જિંદગી ફુરસત મિલેગી ન કામ સે, કુછ સમય નિકાલ કર તુમ પ્યાર કર લો રામ સે. જીવનમાં માણસને બધા જ વિચાર આવે, બધા જ વિચાર આવે, મકાન બનાવવાના વિચાર આવે, ફરવાના વિચાર આવે, ખાવાના, લો આજે તો કેટલા તૈયાર થઈને ફાફડાને કેવું પડે, હા ભાઈ. ભગવાનની ભક્તિનો વિચાર આપણા મનમાં નથી આવતો. જોકે તમે લોયાધામ પરિવારવાળા ભક્તો ધન્ય છો, પણ શનિવારના દિવસે આપણને વિચાર આવે, રવિવારથી બીજા શુક્રવાર સુધી આપણને વિચાર ન આવે એ પણ વિચારવા જેવું કે નહીં. કેટલી સુંદર કવિતા લખી છે, અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા તેરે નામ કૃષ્ણ તેરે નામ. બસ પ્રભુ, હવે આ જીવનનો જે બાકીનો સમય છે ને એ તારા ચરણોમાં સમર્પિત. દશરથને વિચાર આવ્યો, પરિવારને, પ્રજાજનોને, મંત્રીજનોને બોલાવી મંત્રણા શરૂ કરી. મારો વિચાર છે કે હવે મારી ઉંમર થઈ, રાજ્ય મારે પુત્રોને સોંપી દેવું જોઈએ, આપ બધા કહો એ પુત્રને સોંપીએ. એક મતે, એક સૂરમાં, એક જ દિવસમાં, એક જ કલાકમાં, એક જ સેકન્ડમાં નિર્ણય થઈ ગયો. શું મહારાજ, રામ જેવો દીકરો હોય પછી શું વિચારવાનું? બધા સંમત, રાજા કે ધર્મનું કામ તત્કાળ કરવું, આવતીકાલે ગાદી ભે અભિષેક નક્કી થઈ ગયું. આખા અયોધ્યામાં આનંદ છવાયો અને કૈકેયીની એક દાસી હતી, એનું નામ હતું મંથરા, અને મંથરાના પેટમાં તેલ રેડાયું. ભગવાન શ્રીહરિની કરેલી વાત, સાગરની કથા વાંચવા જેવી છે.
કેવું તેલ રેડાયું, કઈ કઈ એવી કાન ભંભેરણી કરી, એવી કાન ભંભેરણી કરી. કઈક એના વચનમાં આવી ગઈ, બે વરદાન માગવા તૈયાર થઈ, રિસાઈ ગઈ. દશરથ પણ ત્રણ રાણીમાં વધારે ચાહતા હતા કૈકેયીને, વિશેષ રૂપવંતી હતી. સંધ્યા સમય થયો, દશરથ રામને છોડી કામને વશ થયા, રામાયણ કહે છે. આપણા શાસ્ત્રો એટલા માટે સંધ્યા સમય એ ભક્તિનો સમય છે. હિન્દુ ધર્મ નહીં, ઇસ્લામમાં, યહૂદીમાં, શીખોમાં સંધ્યા સમયના ઘણા બધા એવા પ્રસંગો, એવી કથાઓ છે. પણ તમારા ઘરમાં પણ સંધ્યાનો સમય થાય ને, એટલે ઘંટડીનો રણકાર સરસ મજાનો આવતો હોય ને, આવું ઘર બનાવી દેશો ને, ત્યાં પછી બીજા કોઈ દિવસ રણકાર થશે નહીં. હા, આરતી થાય, ભજન થાય. દશરથને થયું કઈ કઈ દેખાતી કેમ નથી, રાણીવાસમાં ન મળી. તપાસ કરી, ખબર પડી કોપ ભુવનમાં ગઈ છે. કયું ભુવન? સ્પેશિયલ રિસાવા માટેનો બંગલો હતો. કોઈને રિસાવવું હોય તો ક્યાં જવાનું? કોપ ભુવન એટલે ક્રોધ કરવાની જગ્યા. હવે બધા કે ઇન્ડિયામાં સિસ્ટમ નથી, બોલો, આવી સિસ્ટમ તો અમેરિકામાં નથી હજી. છે કોઈ કે કોપ ભુવન? ભારતનો એક સમય એવો હતો, ત્યાં બધું જ હતું. દશરથ ગયા, રાણીએ વરદાન માંગ્યા. ભગવાન શ્રીહરિ કહે છે, હે મુક્ત મુનિ, જે કઈ કઈ રામને કેટલી ચાહતી હતી, એ કઈ કઈએ એક સ્વાર્થી માણસની સોબત કરીને પરિણામ શું આવ્યું, એ જ રાણીએ રામને વનવાસ આપી દીધો. કૃષ્ણને બલરામ બંને એક જ પિતાના દીકરા, એક માના ખોળામાં મોટા થયા, બંને ભાઈ હતા, ભગવાનનો અંશ હતા, તેમ છતાં એક સ્યમંતક મણી માટે એવો કલહ થયો, 60 વર્ષ સુધી બોલ્યા નહીં. આ જગત એવું છે, આ જગતમાં ઝઘડાઓ છે, આ જગતમાં કંકાસ છે, આ જગતમાં કુથલી છે, આ જગતમાં બધું જ છે. ભગવાન શ્રીહરિએ કહ્યું, બસ, જ્યાં સ્વાર્થ આવે છે ને, ત્યારે ગમે તેવો પ્રેમ હોય, ગમે તેવો સ્નેહ હોય, ખલાસ થઈ જાય છે. સ્વાર્થ વિનાનો જે સત્સંગ છે ને, અડગ છે. કેવો? બોલો, એ વાત ચાલે છે. સાંભળજો હવે. હા, શ્રી હરિ ફેર બોલત ભયે, સુન હો મુક્ત મુનિરાય, અડગ સત્સંગ કી બાત કહે, તુમકુ ન પૂરે સમજાય. સુખપુર ગામમાં ભગવાન શ્રીહરિ બોલ્યા, હે મુનિવર્ય મુક્ત મુનિ, તમે સાંભળો, મેં અડગ સત્સંગની વાત કરી, તેમાં તમને સમજણ પડી કે નહીં? હજી સમજાવું. સીતા ભરત અરુ લક્ષ્મણ, ચોથે હનુમત રાય, વિભીષણ કાગ ભૂસુંડી લગ, અડગ સત્સંગ તાય. હું તમને ઉત્તમ ઉદાહરણ બતાવું. સીતા માં કૈકેયીને રામમાં પ્રેમ હતો, પણ ડગી ગયો. બલભદ્રને કૃષ્ણમાં પ્રેમ હતો, પણ ડગી ગયો. હવે જે અડગ રહ્યા એવા ઉદાહરણ બતાવું. સીતાને રામમાં પ્રેમ હતો, પણ કેવો રહ્યો? બોલો તો ખરા. શું માતા સીતાને આજે દશેરાનો પવિત્ર દિવસ છે, આપણે તાળીઓથી વધાવ્યા, ભારતના કેવા પાત્રો હશે. આખું વચનામૃત અંત્યનું 11મું સીતાજીની સમજણનું વચનામૃત છે. અગ્નિ પરીક્ષા થાય, છતાં સીતાના મનમાં જરાય પણ વાંધો ન આવે. સગર્ભા હોય, એ પામર તુચ્છ માણસ મેણું મારે અને રામ સીતાનો ત્યાગ કરે, સગર્ભા અવસ્થામાં એને જંગલમાં એકલી મૂકી દેવામાં આવે, છતાં સીતાના મનમાં ક્યારેય પણ પોતાના પતિ ભગવાન રામ પ્રત્યે એક રંચ માત્ર પણ સંશય ન થયો. અને આજની સ્ત્રીઓની વાત બોલો તો ખરા. લગ્ન પહેલાં $25,000 રિંગ આપી હોય, કેટલી? લગ્ન થાય એટલે $75,000 ચાર બંગડીવાળી ગાડી લાવે આપે. લગ્ન થઈ જાય એટલે મારે બોલવું નથી, હનીમૂન તો ક્યાં કરવા જાય પાછા. હજી 2 વર્ષ થયા હોય અને પછી આને પછી 25,000, 50,000, 75,000 કંઈક પછી વિચાર પડી, કંઈક પૈસા કંઈ ઝાડ ઉપર તો પાકતા નથી. 2 વર્ષ પછી કે ભાઈ હવે મંદી આવી, તો કે મંદી તો બીજો ગોત સુલો.
આ પ્રેમ નથી. ભગવાન સ્વામિનારાયણનું ચિંતન છે, ટુ ગેટ ઇઝ સેલ્ફિશ, ટુ ગીવ ઇઝ લવ. મને મળે આવો વિચાર આવ્યો ને એટલે પ્રેમ નથી, એ સ્વાર્થ છે. હું મારા જીવન દ્વારા સામેવાળી વ્યક્તિને સુખ આપું, પ્રેમ આપું, હેત આપું, સેવા આપું, મારા જીવનને ઘસીને પણ સામેવાળી વ્યક્તિને સુખ આપું, આનું નામ સાચો પ્રેમ છે, જે સીતાના જીવનમાં દેખાય. હે ભરત, કેવો પ્રેમ! માનો ત્યાગ કરી દીધો, ભગવાનનો નહીં, લક્ષ્મણની તો વાત ના થાય. હનુમાનજી, વિભીષણજી, કાગભૂસુંડીજી, આ બધા અડગ સત્સંગવાળા છે. અક્ષરાધિપતિ અવિનાશી છે, તેમને શાસ્ત્રો પૂર્ણકામ કહે છે. તેઓ જ્યારે મનુષ્ય દેહ ધારે ત્યારે અનેક પ્રકારના ચરિત્રો કરે. અગાઉ ભગવાનના ઘણા અવતાર થયા છે, તે ગણે પાર આવે તેમ નથી. તેમના સહુના ચરિત્રોને સંભાળીને કવિઓએ શાસ્ત્રોમાં ખૂબ લખ્યા છે. પરંતુ સત્સંગી ભક્ત કોને કહેવાય, તેની રીત કેવી હોય, હું તમને સમજાવું છું. સુંદર મહારાજ વાત કરે છે. અવતાર ભયે ભગવાન કે જે તે, અવતાર ભયે ભગવાન કે જે તે, અવતાર ભયે ભગવાન કે જે તે, અવતાર ભયે ભગવાન કે જે તે. દિવ્ય મનુષ્ય ચરિત્ર કિયે તે, દિવ્ય મનુષ્ય ચરિત્ર કિયે જે તે. દો કે રેત દિવ્ય જાને જે હિ, દો કે રેત દિવ્ય જાને જે હિ, અડગ સતસંગ જાનના તે હિ, અડગ સતસંગ જાનના તે હિ, અડગ સતસંગ જાનના તે હિ, અડગ સતસંગ જાનના તે. તાળી પાડીની અડગ સતસંગ જાનના તે હિ, અડગ સતસંગ જાનના તે હિ. કેટલી સુંદર ભગવાન શ્રીહરિ વાત કહે છે. અવતાર ભયે ભગવાન કે જે તે, ભગવાનના અનંત અવતારો થયા છે. ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, તેમણે દિવ્ય મનુષ્ય ચરિત્ર કિયે તે તે, એમણે અનેક પ્રકારના દિવ્ય અને મનુષ્ય બંને પ્રકારના ચરિત્રો કર્યા છે. પરંતુ એ બંનેની રીત દિવ્ય છે, એ બંને પ્રકારના ચરિત્ર એ સદા દિવ્ય છે એમ જે સમજે છે ને, એનો સત્સંગ અડગ છે. લીમડાનું ઝાડ સવાર હોય તો એને શું કહેવાય, બપોર હોય તો છોડ જોરથી, સાંજ હોય તો, શિયાળો હોય ત્યારે, ઉનાળો હોય ત્યારે. આપણે ડાયા માણસો સમજીએ છીએ લીમડો એ ગમે ત્યારે, ગમે તે સમયમાં, ગમે તે વસ્તુમાં લીમડો જ રહે છે. પણ આપણી મૂર્ખતા એ છે, આવી રીતે આપણને ભગવાનનો કે સંતનો કે ભક્તનો નિશ્ચય થવો જોઈએ નથી થતો. આ મહારાજ સર્વોપરી છે, પણ આપણો સ્ટોર બરાબર ચાલે નહીં, ઘરમાં પ્રોબ્લેમ થાય, નોકરીમાં પણ પ્રોબ્લેમ થાય, સગાવાલા સાથે પ્રોબ્લેમ થાય, એમાં મંદિરમાં સંતો ભક્તો બે વખત અપમાન કરી દે, ચારે બાજુથી જો આપત્તિ આવે ને, તો એકવાર આપણને સત્સંગમાંથી નહીં ભગવાનમાંથી પણ ભાવ ઉતરી જાય છે. આજે ઘણા લોકો કહે છે ને, સ્વામી પછી તમે પૂજા કરવાનું બંધ કરી દીધું. અમે શિકાગો એક જગ્યાએ પધરામણીએ ગયા, સારું સત્સંગીનું ઘર, પૂછ્યું ભગત પૂજા કરો છો? સ્વામી પહેલાં કરતો હતો. હવે પૂજા ભૂતકાળ થઈ એટલે આપણે સહજ પૂછવાનું મન થાય, કેમ ભગત પહેલાં કરતા હતા એટલે? હવે સ્વામી આ ઘર વેચવા મૂક્યું, 6 મહિનાથી ઘર વેચાતું નથી, પ્રાર્થના કરીને થાક્યો એટલે બંધ કરી દીધી પૂજા. ભગવાન આટલી પ્રાર્થના ન સાંભળે તો પૂજા કરવાનો અર્થ શું? લો, ભગવાનને કમિશન આપવાનો છે, બોલો તો ખરા. શું ભગવાન સાથેનો આપણો નાતો એજન્ટ જેવો નાતો છે? આ સત્સંગની રીત છે. આકરામાં આકરી પરીક્ષા કરે, સાંભળવા જેવું છે. મહારાજ જે બોલ્યા છે ને, મયુરધ્વજ અને હરિશ્ચંદ્ર જેવા અનેક ભક્તોએ સત્યની અત્યંત દ્રઢ ટેક રાખી હતી.
પરંતુ સત્ય કરતા પણ સત્સંગ અધિક છે. ઘણીવાર સત્યનો રસ્તો આપણને ખબર નથી હોતો. આ એક એક લાઈન સાંભળજો હા. સાગરની એવી અદ્ભુત કથાઓ આવે છે ને, તમારામાં અને મારામાં પડેલા કુસંગને કાઢી નાખે. આ રાવણની વાત જે આજની છે ને, એ બીજો રાવણ નહીં, અંદર જ રાવણ બેઠો છે, અંદર જ. એ રાવણને ઓળખવાનો છે, એ રાવણને આપણે રામને હૃદયમાં જગાડી અને રાવણનો વધ કરવાનો છે. સાચો દશેરાનો મર્મ આ છે. બાકી રાવણને એકવાર મારી નાખ્યો, હવે 70 લાખ વર્ષથી એની પાછળ પડવાની જરૂર શું છે? એ રાવણના પૂતળાને સળગાવવાનું પ્રતીક છે. પણ આપણી અંદર કોઈ રાવણ જેવું તત્વ, આપણી નજરમાં કોઈ રાવણ વૃત્તિ હોય, આપણા મનમાં કોઈ રાવણની વૃત્તિ હોય, એ વૃત્તિને કાઢવાની છે. મયુરધ્વજ અને હરિશ્ચંદ્ર જેવા અનેક ભક્તો સત્યની અત્યંત દ્રઢ ટેક રાખી હતી, પરંતુ સત્ય કરતા પણ સત્સંગ અધિક છે. જ્યારે યથાર્થ રીતે સત્સંગ સમજાય છે, ત્યારે તે સત્સંગ કોઈ પણ પરિસ્થિતિમાં છૂટે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં જો સારી રીતે સમજીને કર્યો હોય તો, નહીં તો સત્યની, સાંભળજો, સત્યની અથવા કંઈ પ્રતિજ્ઞાની ખાતર પણ પરમ સત્ય એવો સત્સંગ પરિસ્થિતિ જો કંઈક વિપરીત થાય તો છૂટી જાય. આગળની કથા. પિતામહ ભીષ્મ સત્યને વળગી રહ્યા, કૃષ્ણને ન વળગી શક્યા, તમે જોયું. અને કૃષ્ણ જન્મ્યા ત્યારથી સૌથી પહેલા જન્મીન દિવ્ય દર્શન દીધાને કીધું કે ભાઈ મને તમે ટોપલામાં મૂકીને ત્યાં વ્રજમાં મૂકી આવો, અને ત્યાંથી યોગમાં એને માથે મૂકીને અહીંયા લઈ આવજો. અને કંસ પૂછે તો કે જો 8 મારો બાળક. વસુદેવજી ડરી ગયા, પણ પ્રભુ હું તો સત્યવાદી છું. ભગવાન કે સત્યને મૂકાવે હેઠું. અત્યારે સત્યવાદી ન થા, સત્યને તું નહીં સત્યને હું સમજું છું. જન્મ્યા ને તરત ખોટું તો બોલ્યા, અને પિતા પાસે પણ બોલો. હવે આટલું મોટું પરિવર્તન ઘાલમેલ કરે, તમે આખી કથા તમે જુઓ બરાબર. અને આખું મહાભારતનું યુદ્ધ પૂરું થાય, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું બરાબર, પેટમાં પરીક્ષિત હતો માના ગર્ભમાં, અને પાંડવ કુળને ખલાસ કરી નાખવા માટે છેલ્લામાં છેલ્લું બ્રહ્માસ્ત્ર છૂટે, બ્રહ્માસ્ત્રના તેજથી માતાના ગર્ભમાં રહેલું એ બાળક મૃત્યુ પામે, ભગવાનની રક્ષા કરીને જીવતું કરે. પણ ત્યારે મહાભારતની પ્રતિજ્ઞા, ભગવાન કૃષ્ણ હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરે, આજ દિવસ સુધી હું ક્યારેય પણ જો અસત્ય ન બોલ્યો હોઉં તો આ બાળક જીવતું થાય. શું ન બોલ્યો હોતો? અને આખી જિંદગી લગભગ શું બોલ્યા હતા? સમજવા જેવું છે. ઘણી વાર વચનામૃત એમ કહે, આપણે જેને ધર્મી માનતા હોય ને એ ધર્મી નથી હોતો, આપણે જેને અધર્મી માનતા હોય એ અધર્મી નથી હોતો. ઘણી વાર હું મારી મેળે જે નક્કી કરું છું સત્ય નથી હોતું, ઘણી વાર મારી મેળે હું નક્કી કરું છું કે આ બીજા બધા અસત્ય કરે છે, ખોટું કરે, ખોટું નથી હોતું. બહુ સમજવા જેવું છે. આ પિતામહ ભીષ્મ સત્યના નામે હું હસ્તિનાપુરનું ખાઉં છું, હસ્તિનાપુરની સામે કેમ લડી શકું? સત્યના નામે આખી જિંદગી હસ્તિનાપુરે મને પાલવ્યો છે, પોષ્યો છે, તો આજે હસ્તિના ઉપર આપત્તિ આવે તો મારે હસ્તિનાપુરની રક્ષા કરવી જોઈએ. તમે મને કહો, એમણે હસ્તિનાપુરની રક્ષા કરી કે અધર્મી દુર્યોધનની રક્ષા કરી? બોલો. એ પિતામહ ભીષ્મ જેની આંખની સામે એક કુરુકુલ વધુ દ્રૌપદીના કપડાં ખેંચાતા હોય, આવું દ્રશ્ય પિતામહે જોયું છે, છતાં એના મનમાં જે સત્ય જાગૃત નથી થતું. પાછા કૃષ્ણને ભગવાન માને છે, અને તોય લડ્યા કોની સામે? બોલો તો ખરા. પિતામહ ભીષ્મ, સમજો છો ને તમે? એવા જ આજે બે પાત્ર ભગવાને લીધા છે. એક કઈ કઈ માં છે, ભગવાન રામ ઉપર પ્રેમ છે, સીતા એને પણ રામ ઉપર પ્રેમ છે, પણ કઈ કઈ નો પ્રેમ સ્વાર્થી પ્રેમ હતો, ચલાયમાન થઈ ગયો. સીતાનો સમર્પણ વાળો પ્રેમ હતો, એ ગમે તેવી પરિસ્થિતિ આવી જરાય પણ ચલાયમાન ન થયો. જેમ ગોપીઓએ પ્રગટ પરમાત્માનો નિસંગપણે સત્સંગ કર્યો,
તેવી રીતે સત્સંગ શંકારહિત થઈને કરવો તેને જ દ્રઢ સત્સંગ કહેવાય. શંકારહિત થઈને સત્સંગ કરવો તેને જ દ્રઢ સત્સંગ કહેવાય. તમે હાથમાં ડોલરની નોટ લો તો ક્યારેય તમને શંકા પડે છે? બોલો. આપણે વિમાનમાં બેસીએ, એ લોકો આપણને એક્ઝિટ બતાવી દે, એ લોકો બતાવી દે નીચે પેરાશૂટ છે, કૂદવું હોય તો કૂદી પડો, હજી છૂટ છે, બરાબર, ઉતરવું તો હજી ઉતરી જાઓ, તો એ આપણને ક્યારેય શંકા થઈ? આટલા બધા પ્લેન તૂટી જાય છે તોય શંકા થઈ? તો એ અંદર બેસીને સીધા ફાફડા જલેબી ખાતા ખાતા ઊંઘી જઈએ કે નહીં? જે નાશવંત છે, ચલાયમાન છે, તૂટી ફૂટી રહ્યું છે, એના ઉપર આપણે વિશ્વાસ મૂકીએ છીએ. અને જે પરમાત્મા અવિનાશી છે, ક્યારેય ચલાયમાન થતા નથી, એવા પરમાત્મા ઉપર વિશ્વાસ નથી મૂકી શકતા, આ જ મોટી ખામી છે. આજે નક્કી કરીને જાઓ, આખું બ્રહ્માંડ બદલે તો ભલે બદલે, પણ હવે આ પિયુડા ઘનશ્યામ મહારાજની પ્રીતિ ક્યારેય તૂટે નહીં, આટલો સંકલ્પ કરીને જાઓ. હે, ક્યાં ખામી છે? કેવી અદ્ભુત વાતો ભગવાન શ્રીહરિ કરે છે. જુઓ, શ્રી કૃષ્ણ ભગવાને યોગ્ય કે અયોગ્ય અનેક પ્રકારના અનંત ચરિત્રો કર્યા. બ્રહ્મા જેવા મોટા દેવ, બરાબર, એ પણ ભૂલા પડી ગયા. શ્રી કૃષ્ણની અઘાસુરના ઉદ્ધાર પછીની ભોજન લીલા દેખીને બ્રહ્મા પણ ભૂલ્યા. તમે જાણો છો, ભગવાન કૃષ્ણ ગોવાળો સાથે બેઠા છે, ગોવાળો જમતા હતા, એના હાથનું ભગવાન કૃષ્ણએ લઈ લીધું, ભગવાન કૃષ્ણ ગોવાળના હાથનું એઠું જમવા લાગ્યા. આ જોઈને બુદ્ધિના દેવ બ્રહ્મા એ દર્શન કરવા આવ્યા, એને થયું, લ્યો હું જેને ભગવાન માનું છું એ તો હાવ ભરવાડના હાથનું ખાય છે. લીમડો સવારે હોય તો પણ લીમડો છે, સાંજે હોય તો પણ લીમડો છે. સમજ્યા તમે? ભગવાન કૃષ્ણ ઐશ્વર્ય દેખાડે તો પણ ભગવાન જ છે, અને ગોવાળના હાથનું એઠું ખાય તો પણ, સમજો કે નહીં, તો પણ ભગવાન છે. એ ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય પ્રતાપ બતાવે તો એ ભગવાન છે, અને કદાચ કોઈ લૌકિક ચરિત્ર કરે, ગોપીઓના કપડાં ખેંચી લે, એમાં પણ ભગવાનની કંઈક લીલા છે, ભક્તોનો ભાવ પૂરો કરે છે. પણ ભગવાનના દિવ્ય ચરિત્રમાં ભાવ રહે અને મનુષ્ય ચરિત્ર જોઈને જેને શંકા થાય, એ સત્સંગ નથી, એ સમજણ નથી, એ પરિપક્વતા જ નથી. બ્રહ્મા ભૂલા પડ્યા, અને દેવોના રાજા ઇન્દ્ર તો બે વાર ભૂલા પડ્યા. ગોવર્ધન પૂજા અને પારિજાત હરણના પ્રસંગે બેય સમયે ઇન્દ્ર પણ ભૂલા પડી ગયા. બહુ લાંબી કથાઓ છે આ બધી. પોતાની ભૂલ સમજાણી ત્યારે વહેલાસર ભગવાનને શરણે આવીને માફી માગી. બંને દેવો અજાણતા ભૂલા પડ્યા હતા, ભૂલ સમજાણી પછી વિનયથી ક્ષમા માગી, પ્રાર્થના કરી ગયા. અને પહેલા ભૂલ કરે, સાંભળજો, પહેલા ભૂલ કરે પછી તે સમજાઈ જાય ત્યારે પસ્તાવો કરીને ભગવાન પાસે માફી માગે ને, તેને પણ સત્સંગમાંથી પડ્યા ન કહેવાય. વારંવાર કથામાં કહું છું, પૂજ્યપાદ ગુરુજીનું આ સૂત્ર છે, ભૂલ કરે જ નહીં એ ભગવાન. ભૂલ કર્યા પછી ભૂલને સુધારે એ સંત અને ભક્ત, અને ભૂલ કર્યા પછી સુધારે પણ નહીં અને સ્વીકારે પણ નહીં એ પામર. આ દુનિયામાં કહેવાય છે ને, માણસને બધી જ ખબર છે, બધી. આજના માણસને શું ખબર નથી? વચનામૃતમાં મહારાજ એમ કહે, જોનારો બધું જુએ છે, જોનારો પોતે પોતાને નથી જોતો. એ તો મૂરખમાં અતિશય મૂરખ છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, નીચમાં અતિશય નીચ છે. પ્રથમનું વીસમું વચનામૃત મહારાજને આપેલી ઉપમા. આજના માણસને બધાની ખબર છે, પોતાની ખબર નથી. આપણે ત્યાં પેલી ઊંટની વાર્તા છે ને, કોઈની પૂંછડી વાકી, કોઈના શિંગડા વાકા, કોઈનું ગળું વાકું, બધાનું એને વાકું દેખાય, પણ પોતાના 18 વાકા હતા એને દેખાતા નહોતા. ભગવાનનો ભક્ત એ છે, પોતાની ભૂલ શોધે, શોધ્યા પછી સ્વીકારે, અને સ્વીકાર્યા પછી સુધારે. કેવી સરસ વાત, ફરીવાર વાંચું. જુઓ, આ મહારાજના પ્રસાદીના શબ્દો છે. સુખપર ગામમાં મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, પહેલા ભૂલ કરે
રાવણનું શું થયું? તમે લોકની દ્રષ્ટિએ જો રાવણ બ્રાહ્મણ હતો, રાવણ બ્રાહ્મણ હતો, ઋષિનો દીકરો હતો, ઉત્તમ કુળ હતું, ચાર વેદને સ્વર આપનારો હતો, પ્રકાંડ પંડિત હતો, જ્ઞાની હતો, વિદ્વાન હતો, સંધ્યા વંદન કરનારો હતો, હનુમાનજી પૂજા નહોતા કરતા, સબરી પૂજા ભક્તિ નહોતી કરતી, ભગવાન રામે પણ સબરીના એઠા બોર ખાધા ને, એકવાર લક્ષ્મણને પણ થયું, એને ખાધા ને એણે શું કર્યું ખબર છે ને, એને ફેંકી દીધા. આપણે ક્ષત્રિય રાજકુમારો અને ભીલડીના એઠાને એના હાથના બોર ખાવાના? લક્ષ્મણજીને ડગમગાટ થઈ ગયો, વિચાર તો કરો. સમજો છો ને તમે, ભગવાન કે સંત એની સાથે રહેવું ને. મહાત્મા ગાંધી, એમનું મૃત્યુ થયું ત્યારબાદ એમની શ્રદ્ધાંજલિ અતિ વિશાળ, દુનિયાભરના મહાન દાર્શનિકો ચિંતકો બધા હાજર હતા, બધાના પ્રવચનો મંતવ્યો અભિપ્રાયો દિવસો સુધી ચાલ્યાના સમાપન સમારોહમાં મહાત્મા ગાંધીના અંગત સેવક મહાદેવભાઈ દેસાઈ, જેમનું એક નામ સાહિત્યિક નામ હતું અગ્નિકુંડમાં ઉગેલું કમળ. શું નામ હતું? શું નામ હતું બોલો તો ખરા. મહાદેવભાઈ દેસાઈ રડતા રડતા છેલ્લું જે વિધાન આપે છે ને, બાપુ વિશે બોલવું સરળ છે, બાપુ વિશે સાંભળવું સરળ છે, બાપુ વિશે લખવું સરળ છે, બાપુ વિશે પ્રવચન આપવું સરળ છે, પણ બાપુ સાથે રહેવું સરળ નહોતું. મારા અનુભવના આધારે કહું છું, એક જ માણસ પાસ થયો બાપુ સાથે, તાળીઓથી વધાવો. અને ભગવાન સ્વામિનારાયણ, કેમ કે ભગવાન છે, એના કોઈ માલિક નથી હોતા, એ કોઈ પણ સામાન્ય નાનામાં નાનો જીવ હોય એની ઉપર દયા કરી કરુણા કરી. શ્રીજી મહારાજ સગ્રામ અને શાર્દુલ વાઘરી હતા, એના ઘરે જાય, બે દિવસ એના રાત એના કુબામાં રોકાય, અને શ્રીજી મહારાજ ચરિત્ર કેવો કરે એનો પ્રેમ પૂરો કરવાને માટે એના ઘરવાળા બહેનોના કપડાં ભગવાન સ્વામિનારાયણ, દેશી ભાષામાં હું કહેતો નથી, વાઘરીના પત્નીને શું કહેવાય તમે બોલો નહીં બાપા, આજે પહેરીને ઉભા જો. કલ્પ આપણી, હવે આ ચરિત્ર કોઈ જોયું હોય, એ સાથે રહેનારો હોય બુદ્ધિજીવી માણસ, એનો નિશ્ચય ભગવાન આવી પરીક્ષા કરે. એ સગ્રામ અને શાર્દુલ એના ઘરે રોકાય, એટલું જ નહીં એના પત્નીઓના નવા કપડાં ભગવાન સ્વામિનારાયણ પહેરે, અને તો પણ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન લખે, એટલે આજે આપણે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીએ છીએ, એટલે યાદ કરીએ છીએ. ભગવાન અને મોટા પુરુષ, એને આપણે આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જઈએ ને તો નહીં ચાલે, નહીં ચાલે. એની પાસે એક જ રસ્તો. ગુણાત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી સત્સંગ એટલે શું? એના ઘણા બધા હજારો લાખો કરોડો અર્થ શાસ્ત્રોમાં કર્યા છે, પણ સ્વામીએ ટૂંકોને ટચ અર્થ કર્યો, મોટા સત્પુરુષની પાસે હાથ જોડવાને. એનું નામ બોલો સત્સંગ. મોટા સત્પુરુષની આગળ હાથ જોડી દેવા. માણસ હાથ ક્યારે જોડે? ક્યારે જોડે? સમજી ગયા તમે? અદ્ભુત વાતો કરી છે. જુઓ, પહેલા ભૂલ કરે પછી તે સમજાય, અને પસ્તાવો કરીને જે માફી માગે તે સત્સંગમાંથી પડ્યા ન કહેવાય. ભગવાન તેને માફ કરીને તેની સહાય કરે જ છે. ભગવાનની ભક્ત જેટલી ગોપીઓ હતી તેમણે ભગવાન શ્રી કૃષ્ણના મનુષ્ય ચરિત્ર અતિશય દેખ્યા. ગોપી સાથે ભગવાન શ્રી કૃષ્ણે કેવા કેવા ચરિત્રો કર્યા. પૂર્વજન્મમાં એ ગોપિકાઓ સ્વર્ગની અપ્સરાઓ હતી. સ્વર્ગની અપ્સરાઓએ તપ કર્યું એટલા માટે કે આપણે પુરુષ માત્રનો સ્પર્શ કર્યો, દેવતાઓનો સ્પર્શ કર્યો, પણ આપણે આ શરીરે કરીને પરમાત્માનો ક્યારેય સ્પર્શ કર્યો નથી. અપ્સરાઓએ તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાનની કૃપાથી એ અપ્સરાઓ વ્રજને વિશે ગોપાંગના તરીકે જન્મી. એની સાધના હતી, એનું તપ હતું, એના પરિણામે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ એમની સાથે વિહાર કર્યો, એમની સાથે રાસ કર્યો, અરે ત્યાં સુધી એમના ચીર હર્યા, પણ એ બધાની પાછળ ભગવાનનો એ ભક્ત અને ભગવાનનો નાતો હતો, એ બંને વચ્ચેનો પ્રેમનો સંબંધ હતો. અને આજના બુદ્ધિજીવી માણસો સમજ્યા વિના વિચાર્યા વિના
ગમે તેવું લખતા હોય, સાંભળતા હોય, વિચારો, અત્યારે ટીકા કરનારા છે. હીરો ધૂળમાં પડ્યો છે, હીરો જ છે. અરે કિચડમાં પડ્યો છે, હીરો છે. અરે વિસ્ટામાં પડ્યો છે તો પણ હીરો જ છે. એનું મૂલ્ય ઓછું ન થાય, એની કિંમત ઓછી ન થાય, એમ ભગવાન ગમે તેવું ચરિત્ર કરે, તેમ છતાંય ભગવાન એટલે ભગવાન જ છે. અને મોટા પુરુષ પણ ક્યારેક આપણને ન સમજાય એવા પગલા ભરે, છતાંય મોટા તે મોટા જ છે. આટલી ગાંઠ માળી દઈએ ને એટલે બેડો પાર. હે, વચનામૃતમાં શ્રીજી મહારાજ એ જ કહે છે, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. હજી જુઓ, જેમ જેમ મનુષ્ય ચરિત્રને ગોપિકાઓ દેખતી હતી તેમ તેમ કૃષ્ણમાં પ્રેમ વધતો હતો, અને તેને લીધે જ ભાગવતમાં ગોપીઓની બુદ્ધિને બ્રહ્મા કરતાં અધિક મહત્વ આપ્યું. બોલો, હવે બ્રહ્મા બુદ્ધિશાળી, ગોપી બુદ્ધિશાળી? પણ શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ એમ લખે છે, ગોપાંગનાઓની બુદ્ધિને ધન્ય છે, પરમાત્માની બુદ્ધિને વશ થયા, એના આંગણામાં નાચતા હતા, એનું માખણ ખાવાને માટે ભગવાન ચોર બનીને ચોરી કરવા આવતા હતા. જે ભગવાનને બ્રહ્મા રાજી ન કરી શક્યા એ ભગવાનને ગોપિકાઓ રાજી કરી ગઈ. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે તો બોલ્યા, સ્વામી કહે આ વડોદરાના નાથ ભક્ત છે, બુદ્ધિવાળા છે, અને વડોદરાનો દિવાન બાબા રાવ એ મૂરખ છે. આખું વડોદરા શહેર ચલાવે, બધું ચલાવે, પણ પાપનો પહાડ હતો. એને પોતાની ખબર નહોતી, કલ્યાણની ખબર નહોતી, આત્મા માટે કંઈ કર્યું નહોતું, એટલે કેવો ગણાયો શાસ્ત્ર પ્રમાણે? બુદ્ધિ વિનાનો. અને 2 રૂપિયાના પગારદાર નાથ ભક્ત માણ માણ ઘર ચાલે, પણ તેમ છતાં કલ્યાણ માટે જતન કરનારા હતા, કલ્યાણ માટે વિચારનારા હતા, તો કેવા કહેવાયા? બોલો તો ખરા, બુદ્ધિશાળી. ઘણીવાર આ વસ્તુ સમજવા જેવી છે. દરેક જગ્યાએ જુદું જુદું, તમારે ત્યાં નથી કહેવાતા, અનેક પ્રકારના નંબર હોય. સ્કૂલની અંદર હોય તો કોઈ રમતગમતમાં આગળ હોય, કોઈ ભણવામાં આગળ હોય, ભણવામાં પણ કોઈ મેથ્સમાં આગળ હોય, કોઈ બાયોલોજીમાં આગળ હોય, કોઈ સાયન્સમાં આગળ હોય, કોઈ કેમિસ્ટ્રીમાં આગળ હોય ને એવું બધું. અનેક પ્રકારની માણસની વિશેષતાઓ છે. આ લોકોની બુદ્ધિ એ આ લોક પૂરતી જ છે. આ લોકમાં થોડા દિવસ સારું લાગે પણ અંતે એનું ફળ સારું નથી મળતું. અને ભગવત સંબંધી બુદ્ધિ કદાચ આ લોકમાં ઓછી દેખાય, એ ભોળો દેખાય, સામાન્ય દેખાય, એ ભોળ દેખાતો હોય. હનુમાનજી આ પૃથ્વી પર હશે ત્યારે રાવણ જેવી એની જાહો જલાલી કદાચ નહીં હોય, સબરીબાઈ હશે ત્યારે એનો ભપકો બહુ નહીં હોય. પણ આજે આખી દુનિયા જાણે છે, આખો ઇતિહાસ જાણે છે કે રાવણના નામ ઉપર લોકો થૂકે છે અને હનુમાન અને સબરીને આખી દુનિયા પ્રેમથી યાદ કરે છે. આ ભક્તિનો પ્રતાપ. સમગ્ર સાધનોનું સુંદર વાત છે. જુઓ, શ્રેષ્ઠ ફળ આ એક જ છે. બધા સાધનનું ફળ શું છે? સાધન તો આપણે કરીએ છીએ, ભજન, ભક્તિ, તપ, વ્રત, યજ્ઞ, દાન, બધા. તે કર બ્રહ્મ સે બુદ્ધિ તાકે, તે કર બ્રહ્મ સે બુદ્ધિ તાકે, અધિક લિખે મેં આઈ વાકે, અધિક લિખે મેં આઈ વાકે, અધિક લિખે મેં આઈ વાકે, અધિક લિખે મેં આઈ વાકે. સબ સાધન કો ફલ હે એ હા, 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 હરિ મેં ન હોવે કો સંદેહા, હરિ મેં ન હોવે કો સંદેહા, હરિ મેં ન હોવે કો સંદેહા, હરિ મેં ન હોવે કો સંદેહા. બધા સાધનનું ફળ એટલું જ છે. ભગવાનના ચરિત્રમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સંશય ન થાય. એકવાર જાણી લીધું કે આ ભગવાન છે, પછી ગમે તેવા ચરિત્ર કરે તો પણ ભગવાન છે જ. શ્રીજી મહારાજ હાથમાં રૂમાલ ઊંચો કરે,
મુક્તાનંદ સ્વામીને પૂછે, સ્વામી આ શું છે? મહારાજ, રૂમાલ છે. મહારાજ કે, ના સ્વામી, રૂમાલ નહીં, આ તો તલવાર છે. મુક્તાનંદ સ્વામી હાથ જોડે, મહારાજ તમે કહો છો તો તલવાર છે. બધા હસવા લાગે. સ્વામી, મહારાજ પરીક્ષા કરે વિચારીને બોલો. ત્યારે મુક્તાનંદ સ્વામીની સમજણ તમે જુઓ. મુક્તાનંદ સ્વામી એમ કહે, મહારાજ પદાર્થ માત્રને નામ આપનારા તમે છો. આ તો તમે નામ આપ્યું એટલે દુનિયા રૂમાલ રૂમાલ કરે છે, અને તમે ધારો ને તો રૂમાલની તલવાર કરી શકો, માટે તમે કહો એમાં મને ક્યારેય સંશય ન થાય. આ મુક્તાનંદ સ્વામીએ, આ મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુ છે. મુક્તાનંદ સ્વામી એટલે મહિમાની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી એટલે નિશ્ચયની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી એટલે દાસત્વની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી એટલે એમ કહી શકાય તમામ સદગુણ માત્રનો સાગર, મુક્તાનંદ સ્વામી એટલે એમ કહી શકાય ભગવાન સ્વામિનારાયણ પણ જેની સાધુતાથી બંધાઈ જાય અને સેવક બની જાય એ મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી. કેવી સુંદર વાત લખી. સબ સાધન કો ફલ હે હા, હરી મે ન હોવે કો સંદેહા. ભગવાનની મૂર્તિમાં સંદેહ ન થાય એ જ તમામ સાધનનું ફળ છે. મહારાજના થોડા શબ્દો આપણે વાંચીએ. અદ્ભુત મહારાજ વાત કરે છે. ભગવાનના સ્વરૂપની સમજણમાં જેને ઘણા સંશયો થયા કરતા હોય તે ભક્ત ભલે કઠણમાં કઠણ કરોડો સાધન કરે તો પણ તેને દુઃખનો પાર આવવાનો નથી. આપણું બળ સાધનમાં નથી, આપણું બળ કેમાં છે? ભગવાનની શરણાગતિમાં. રાવણના સાધન ક્યાં ઓછા હતા, પણ તેમ છતાં એ રાવણે ભગવાન સાથે વેર બાંધ્યો, ધર્મની મર્યાદાઓ તોડી, પોતાની ભૂલ ઘણા લોકોએ સમજાવી છતાં સ્વીકારી નહીં, તો પરિણામ શું આવ્યું જાણો છો ને તમે? એ જ રાવણનો ભાઈ વિભીષણ હતો, ભગવાનને શરણે આવ્યો, ભગવાનને હાથ જોડ્યા, શરણાગત બન્યો, તો ભગવાનનો મહાન ભક્ત કહેવાયો. રાવણની લાત ખાધી પણ અસત્યની ગુલામી ન કરી એણે. જોયું તમે? મોટા ભાઈ હતા, ત્રણે ત્રણ લોકના દેવતાઓ મનુષ્યો રાક્ષસો એનાથી ડરનારા હતા, છતાં મોટા ભાઈને સાચી વાત કરી, ભાઈ હજી છેલ્લી વખત તમને ભલામણ કરું છું, રામ ભલે લંકા સુધી આવી ગયા છે, ભલે યુદ્ધનું એલાન થઈ ગયું છે, પણ મને ભરોસો છે પરસ્ત્રીનું અપહરણ કરવું એ પાપ છે, તમે આ પાપ કર્યું છે, હજી તમે પાછા વળી જાઓ, મને ભરોસો છે રામ હજી પણ લંકાને માર્યા વિના, લંકાનું બગાડ્યા વિના પાછા વળી જશે, તમે સીતાને રામને સોંપી દો. શબ્દ સાંભળતાની સાથે રાવણ એટલો બધો ગુસ્સે ભરાઈ જાય, ભરી સભામાં વિભીષણને લાત મારીને કાઢી મૂકે. વિભીષણ નીકળવા તૈયાર થાય, અસત્યની ગુલામી ન કરે, ભગવાન રામને શરણે આવી જાય. તાળીઓથી વધાવો, આ ભક્તનું લક્ષણ છે, આ ભક્તનું લક્ષણ છે. આજનો દિવસ એટલે રાવણ વધનો દિવસ. આજનો દિવસ આપણે જે દિવાળી ઉજવીએ છીએ ને, દુનિયાનો જૂનામાં જૂનો ફેસ્ટિવલ એટલે દિવાળી, દુનિયામાં સૌથી વધારે ઉજવાતો લોકપ્રિય ઉત્સવ એટલે દિવાળી. નવું વર્ષ ઉજવાતું ઉત્સવમાં નથી આવતું, કારણ કે નવું વર્ષ આપણે માનીએ છીએ દિવાળી પછીનું, બીજા લોકો નથી માનતા. ભારતમાં ચાર પાંચ અલગ અલગ નવા વર્ષ છે, તમે જાણો છો. મહારાષ્ટ્રનું અલગ છે, બરાબર, આ દક્ષિણ ભારતમાં અમુક જગ્યાએ અલગ ઉજવાય છે. દિવાળી દુનિયાભરમાં ઉજવાય છે. શા માટે? આજના દિવસે, વિજયાદશમીના દિવસે ભગવાન રામ રાવણ ઉપર ચડાઈ કરે, વિજય મેળવે, રાવણનો વધ થાય, થોડા જ દિવસોમાં લંકા ઉપર વિભીષણને ગાદી ઉપર સોંપી, એને ગાદી સોંપી દે, અને ભગવાન રામને સમાચાર મળે છે કે ભરતે પ્રતિજ્ઞા કરી છે, 14 વર્ષ સુધી રામની પ્રતિજ્ઞા કરીશ, પ્રતીક્ષા કરીશ, 14 વર્ષ ઉપર એક દિવસ જશે અને મારો રામ નહીં આવે તો ચિતા સળગાવી અગ્નિ સ્નાન કરીશ. મને રામે કહ્યું છે, પાદુકા આપી છે, એટલે રામ પ્રભુની આજ્ઞાથી આ શરીરને 14 વર્ષ સુધી રાખીશ, પછી નહીં. ભગવાન રામને ચિંતા છે
કે 14 વર્ષની રાત પૂરી થાય રાત ત્યાં સુધીમાં મારે અયોધ્યા પહોંચવું છે, કેવી રીતે પહોંચવું, આપણો દિવાળીનો ઉત્સવ કેમ શરૂ થયો. આજના દિવસથી, દશેરાથી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળી ઉત્સવનો પ્રારંભ થાય. તાળીઓથી વધાવીએ આપણે. ભગવાન રામ વિભીષણને મૂંઝવણ કરે છે, પોતાની રજૂઆત કરે છે. વિભીષણે કહ્યું, પ્રભુ મારા મોટાભાઈ રામે, રાવણે દેવતાઓનું વિમાન પુષ્પક એ પૃથ્વી ઉપર લાવી દીધું છે, એ વિમાન આકાશમાં ઉડે છે. પ્રભુ મને ખબર છે એ વિમાનમાં આપ બિરાજો, આપ તુરંત અયોધ્યા પહોંચશો. જે વિમાનની આપણે વાતો કરીએ છીએ ને, આખી દુનિયા અત્યારે જે વિમાનમાં ફરે છે ને, ઇતિહાસનું સંશોધન છે, દુનિયાભરના સારા માણસો સ્વીકારે છે કે એ વિમાન અમેરિકામાં 100-125 વર્ષથી જ આવ્યા એમ નહીં, આના હજારો લાખો વર્ષ પહેલા ભારતના આકાશમાં વિમાનો ઉડતા હતા. આ પુરવાર થઈ ચૂક્યું છે. કુબેર ભંડારીનું ચોરીને લાવેલો વિમાન રાવણની તિજોરીમાં હતું, એ વિમાનમાં ભગવાન રામ બેઠા. એ પુષ્પક વિમાન, એનું વર્ણન, એની રચના કેવી હતી વાલ્મીકિ રામાયણમાં છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વિમાનમાં બેસે અને અયોધ્યામાં સમાચાર મોકલાવામાં, હનુમાનજી દ્વારા સમાચાર મળી જાય કે રામ આવે છે. અંધારી રાત હતી, શું કરવું, અમાસની રાત હતી, શું કરવું, અને આખી અયોધ્યા એટલા દીવાઓ પ્રગટાવ્યા, એટલું તેજ કર્યું, એટલું અંજવાળું કર્યું કે આજે જાણે અમાસની રાતે સૂરજ ઉગ્યો હોય આવું તેજ પથરાયું છે. અને અમાસની રાત્રે ભગવાન રામ અયોધ્યામાં પધારે, એનું નામ દિવાળી. હે, આજનો દિવસ એટલે રાવણ ઉપર રામનો વિજય, અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, અનીતિ ઉપર નીતિનો વિજય. આપણા જીવનમાં પણ જ્યારે અસત્ય ઉપર સત્યનો વિજય થાય ત્યારે વિજયાદશમી સાચી. પણ ખબર નહીં, આપણા લોકોએ બધા ઉત્સવમાં કંઈક ને કંઈક, ઉત્તરાયણ હોય તો ઊંધિયું ને જલેબી, બોલો હવે ક્યાંથી ઊંધિયું જલેબી ઘરી ગઈ હજી ખબર નથી પડતી. હા, એકદમ સાચી વાત કરું છું. દરેક ઉત્સવમાં તમે જુઓ છે કે નહીં, એવા કોઈ પણ ઉત્સવ જુઓ તેમાં કંઈક તો નાખી જ દીધું છે. દશેરા હોય તો તમને આટલું જ યાદ રહેવાનું, બરાબર ને, દશેરા એટલે ફાફડાની જલેબી ખાધા નહીં તો દશેરા અધૂરી આપણી. એક સમયનો માણસ ભજનપ્રિય હતો. આપણા દરેક ઉત્સવો પાછળ ભજન અને ઇતિહાસ, કંઈક સત્ય કથાઓ છુપાયેલી હતી. ભજન થતું, ભગવાનની પ્રાર્થના ને પૂજન પૂજા થતી. ભજનપ્રિય માણસ કળિયુગમાં ભોજનપ્રિય બની ગયો ખાલી, નથી લાગતું તમને? અરે દશેરાના દિવસે આપણે ત્યાં તો આ દશેરાનો ઘણો બધો મહિમા છે. શસ્ત્ર પૂજન થાય, ખબર છે ને, રાજા મહારાજાઓ ક્ષત્રિયો આજે શસ્ત્રની પૂજા કરે, કારણ કે આજે ભગવાન બળ આપે છે. એક સ્ત્રી ઘરમાં કંકુ ચોખા બધું તૈયાર કરે, પતિને એમ લાગ્યું કે પત્નીને સદબુદ્ધિ આવી છે, લાગે છે કે આજે રામનું પૂજન કરશે, હું પણ જોડાઉં. પાછળ ઉભા ઉભા જોયા કરે, થોડી વાર થાય બધું તૈયાર કરી, કાચ સામે આવી, પોતાની જીભ કાઢી, જીભ ઉપર ચાંદલો કરી, ચોખા મૂક્યા. પતિ કીધું, અરે આ શું કરે ગાંડી? તો કે કંઈ નહીં, આજે દશેરા છે. પણ દશેરા રામનું પૂજન હોય, અરે રામનું પૂજન હોય પણ શસ્ત્રનું હોય ને, હા મારું આ શસ્ત્ર છે જીભ, આજે આનું પૂજન કરી લો, આ જીભ એવી તીખી થાય કે તું જો આડો આવે તો. અને ઘણી તો તમે અત્યારે હસી નથી શકતા, મને ખબર છે કે તમે વધારે હસો તો એ પ્રોબ્લેમ થાય. ભગવાન શ્રીહરિની અદ્ભુત વાતો છે. ભગવાનનો આશરો મૂકી દઈને કોઈ માણસ કઠોરમાં કઠોર સાધન કરીને કદાચ મરી જાય તો પણ લખ 84માં ભટકતો રહે, અને સાધનોના ફળરૂપે જે સુખ મળે છે તે પણ ઘણા દુઃખોથી ભરપૂર હોય છે. ભગવાનના જે જે દિવ્ય ચરિત્ર કે મનુષ્ય ચરિત્ર હોય તે બધા જીવના મોક્ષ માટે જ હોય છે. ફરીવાર વાંચું છું, ભગવાનના જે કોઈ ચરિત્ર હોય છે, દિવ્ય ચરિત્ર કે મનુષ્ય ચરિત્ર, તે બધા જીવના મોક્ષ માટે જ હોય છે. એમ જે સમજે છે તે જ ભગવાનના સર્વ ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત છે. આપણને ન સમજાય તો પણ આટલો વિશ્વાસ આપણે કેળવી રાખીએ કે મહારાજ કરે છે, કંઈક વિચારીને કરતા હશે, ભગવાન છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે,
સભા ભરાઈને બેઠી હતી, એમાં દાદા ખાચર આવે, હરિભક્તોએ મૂકેલી અનેક પ્રકારની ભેટ સામગ્રી આગળ પડેલી. મહારાજે દાદાને કહ્યું, દાદા, હા મહારાજ, આ કોળું છે ને એને ઉપાડી આ ઘડામાં નાખો ને. હવે કોળું આવડું મોટું અને ઘડાનું મોઢું, આ કોળાને ઘડામાં નાખો. દાદા ખાચર ઉપાડે કોળાને, ઘડામાં નાખવા મહેનત કરે, જાય નહીં મહેનત કરે. સુરા ખાચર વગેરે દરબારો હસે, હા સુરા ખાચરથી રહેવાયું નહીં, મેણું માર્યું. અરે દાદા ખાચર શ્રીજી મહારાજ ભગવાન છે, ભણે એને ખબર ન પડે, એ તો ચરિત્ર કરે, પણ તમને એટલી અક્કલ નથી કે આવડું મોટું કોળું આ ઘડામાં ન જાય. શ્રીજી મહારાજે પૂછ્યું, દાદા શું વિચારો છો? ત્યારે દાદાએ કહ્યું, મહારાજ તમે કહો છો એટલે આ કોળું આ ઘડાની અંદર જવું જ જોઈએ, પણ મને નાખતા આવડતું નથી. કેવો વિશ્વાસ જો, હે કેવો વિશ્વાસ, આપણે કેળવીએ વિશ્વાસ. તમે સંસારમાં કેટલો વિશ્વાસ કેળવીને બેઠા છો, બોલો, નથી લાગતું? સંસારમાં કેટલો વિશ્વાસ કેળવીને બેઠા છો. તમારી અગ્નિ પરીક્ષા ગમે એવી થાય, એક ભાઈ પાનના ગલ્લે બેઠેલા, અને પાનના ગલ્લે તો જે આવે એ બધા પાન ખાઈને પિચકારી મારનારા જ હોય. એમાં એક ભાઈ પાનનો માવો લીધો ને સીધો મોઢામાં નાખ્યો, ને ત્યાં ચા ચાવતા ચાવતા વાતો કરતા કરતા મોઢું ભરાઈ ગયું એટલે સીધી પિચકારી માળી, પણ જોયું નહીં પાછળ બાકડા ઉપર એક ભાઈ બેઠેલા મોઢા ઉપર સીધી. હા આમને તો એમ થયું કે હવે તો આ છોડવાનો નથી, મને ડરી ગયા, એકદમ હેપતાઈ ગયા. હમણાં મારશે, ગમે તેમ બોલશે, ગમે તેમ કહેશે. આ માણસ કશું જ બોલ્યો નહીં, પિચકારી મારી હતી, લૂછી પણ નહીં, ઊભો થઈને ચાલતો થઈ ગયો. આને આશ્ચર્ય થયું. પેલા માણસને ઊભો રાખી પૂછ્યું, ભાઈ તારા મોઢા ઉપર પિચકારી નાખી, છતાં તે ચહેરોની એક રેખા પણ ચહેરાની બદલી નહીં, અને તે કશું કીધું નહીં, ચાલતો થઈ ગયો, સોરી સોરી, માફ કરજે. ત્યારે પેલાએ કહ્યું, ડોન્ટ વરી, મારી પત્ની મને ખીજાતી ને દરરોજ કહેતી તારા મોઢા પર કોઈ થૂકે નહીં, જા આજે મારે બતાવવું છે, આજે મારે એને બતાવવું છે, જો છે થૂકનારા બંદાઓ. હે તમે વિચારો, સંસારમાં માણસ કેવો વિશ્વાસ કેળવે છે, જોયું? ગમે એટલું કહેવામાં આવે, ગમે તેવું કહેવામાં આવે, તો એ કેવું લાગે? મીઠું લાગે, બોલો. આ સત્સંગમાં ભગવાન અને સાધુ સાથે, એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, જગતના સંબંધો કેવા છે? થોરિયાના ઝાડ જેવા, એકવાર કાપી નાખો ગમે ત્યાં ડાળું પડે ત્યાં ઉગે, ત્યાંથી કાપો ગમે ત્યાં પડે તો ઉગે. અને સત્સંગના સંબંધ કેવા છે? આંબાના ઝાડ જેવા, આંબાના ઝાડમાં એકાદ ડાળી કપાઈને ફરી વારે ચોટે નહીં. સત્સંગમાં આપણે સંબંધ કેવા રાખવા જોઈએ? થોરના ઝાડ જેવા, કદાચ આપણું અપમાન થાય, ખીજાય, આપણને રોકે, આપણને ટોકે, ગમે તેવી આકરી પરીક્ષા કરે, મુક્તાનંદ સ્વામી સાધુ થવા આવે, સ્વામી સાધુ થવા આવે, કેટલો મોટો સ્વામીનો ત્યાગ. સરદારનો આખો તુલસીદાસજી મહારાજનો આશ્રમ, અને એ આશ્રમના સ્વામી મહંત, એ મહંતાએ છોડી રામાનંદ સ્વામી પાસે આવે, બંધિયા નામનું ગામ, મોળુભાઈ દરબાર આગળ બેઠેલા. સ્વામીને પ્રાર્થના કરે, સ્વામી તમારી સાથે રાખો. અને ત્યારે રામાનંદ સ્વામી અગ્નિ પરીક્ષા કરે, મુકુંદદાસ સાધુ બનવું છે કે અમે કહીએ એમ કરવું છે? સ્વામી તમે કહો એમ કરવું છે. તો આ મોળુભાઈ છે ને, એને ત્યાં નોકર નથી, હળ હાંકવાની તકલીફ પડે છે, તમે હમણાં એમ કરો, થોડા દિવસ એ મોળુભાઈના ખેતરમાં હળ હાંકવા જાઓ. અને એ મુક્તાનંદ સ્વામી મોળુભાઈના ખેતરમાં રામાનંદ સ્વામીની આજ્ઞાથી હળ હાંકવા જાય. કોણ? જેણે સંસારનો ત્યાગ કર્યો છે. કોણ? જેણે સત્તાનો ત્યાગ કર્યો છે. આશ્રમના મહંત હતા, મહંતાએ છોડી છે, દુનિયા છોડી છે, સગા સંબંધી છોડ્યા છે. મુક્તાનંદ સ્વામી કહી શકત કે સ્વામી હળ હાંકવા નથી આવ્યો, શું કરવા આવ્યો છું તમારી પાસે? સાધુ થવા. સારું સ્વામી, મુક્તાનંદ સ્વામી હળ હાંકવા જાય. એક ગ્રહસ્થને ત્યાં
મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ રામાનંદ સ્વામી રીઝી ગયા. સ્વામીને એમ થયું, 1% નહીં, આ મુમુક્ષુ 101% પાસ થયા. સ્વામીને દીક્ષા આપે, મુક્તાનંદ સ્વામી નામ પાડે અને શ્રીજી મહારાજ એટલા માટે એમ કહે, આ મુક્તાનંદ સ્વામીને મેં જ્યારથી જોયા ત્યારથી આજ દિવસ સુધી ચડતો ને ચડતો રંગ જોયો છે આ મુક્તાનંદ સ્વામીએ. આપણો રંગ તો ક્યારે ઉતરી જાય બાપા? હે, મેં કીધું ને તમને, ક્યારે ઉતરી જાય કંઈ નક્કી નહીં. કેટલી સુંદર મહારાજ વાત કરે છે. ભગવાનના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર આ બધા મોક્ષ માટે છે એમ માને છે એ ભક્ત જ શ્રેષ્ઠ છે. જે ભક્ત ભગવાનના ચરિત્રોમાં ક્યારેય દોષ ન જુએ તો તે ભક્ત જેવા ભગવાન નિત્ય નિર્દોષ છે તેવો તે પણ નિર્દોષ થાય. વચનામૃત પ્રથમનું 58મું, મોટા પુરુષને નિર્દોષ સમજે, ભગવાનને તો નિર્દોષ સમજે, મોટા પુરુષને પણ, સંતોને પણ, ભક્તોને પણ, મોટા સત્પુરુષને નિર્દોષ સમજે તો કૂતરા જેવો કામી હોય તો પણ મહાનિષ્કામી બને. તાળીઓથી વધાવો, આ કરવાનું છે. સાગરની કથામાં એક વાર નહીં, અનેક વાર વાતો આવી. અનેક વાર કેવી વાતો આવી? હરી હરી જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. હરી હરી જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. તાળી પાડીને. હરી હરી જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. હરી હરી જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. મુખ કે શોભા કરીએ જૈસે, મુખ કી શોભા કરીએ જૈસે, મુખ કી શોભા કરીએ જૈસે, મુખ કી શોભા કરીએ જૈસે. મુહ કરમે ભા સત હે તેસી, મુહ કરમે ભા સત હે તેસી, મુહ કરમે ભા સત હે તેસી, મુહ કરમે ભા સત હે તેસી. કેટલી સુંદર વાત! કેવા થવું છે આપણે વિચારો તમે. ભક્ત થવું છે, આ બધાને ભક્તની દ્રષ્ટિથી જુઓ, તમે ભક્ત થવા મળશો. જેવો ભાવ એવી પ્રાપ્તિ. કાચમાં તમે કેવા દેખાશો? જેવું તમારું મોઢું હશે એવું જ દેખાશે. એમાં સંતો ભક્તો કેવા દેખાશે? જેવા આપણે છીએ ને એવા દેખાશે. આપણે જ્યારે સંતો ભક્તોને મુક્ત સમજીશું આપણે મુક્ત થશું. સંતો ભક્તોને દિવ્ય સમજવા લાગશું ત્યારે આપણે દિવ્ય થશું. કેટલી અદ્ભુત ભગવાન શ્રીહરિ વાત કરે છે! અડગ સત્સંગ કોનો છે? મહારાજ એક એક પાત્રો ગણાવ્યા છે, જુઓ. ઉદ્ધવ પાંડવ દ્રુપદી જે હા, અડગ સત્સંગ જાનના તે હા. ઉદ્ધવ પાંડવ દ્રુપદી જે હા, અડગ સત્સંગ જાનના તે હા. ઉદ્ધવ પાંડવ દ્રુપદી જે હા, ઉદ્ધવ પાંડવ દ્રુપદી જે હા, અડગ સત્સંગ જાનના તે હા. અડગ સત્સંગ જાનના તે હા, અડગ સત્સંગ જાનના તે હા, અડગ સત્સંગ જાનના તે હા. પ્રહલાદ પ્રિય વ્રત ધ્રુવ જે હો, સત્સંગ અડગ સમજના તે હો. પ્રહલાદ પ્રિય વ્રત ધ્રુવ જે હો, સત્સંગ અડગ સમજના તે હો. સત્સંગ અડગ સમજના તે હો, સત્સંગ અડગ સમજના તે હો. અડગ સત્સંગ એટલે શું? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો, મહારાજ સમજાવે છે. સ્વામી ઉદ્ધવજી
પાંડવો દ્રૌપદીજી એનો સત્સંગ અડગ સમજવો. ઉદ્ધવજીની વાત આપણે જાણીએ છીએ, વચનામૃતમાં મહારાજે કરી. અભિમાની હતા, જ્ઞાનનું અભિમાન હતું, ગોપીઓની ભક્તિ જોઈ પોતાની ભૂલ સમજાણી, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને બીજા જન્મમાં મુક્તિ નથી જોતી, મને વ્રજની લતાનો જન્મ આપજો, એટલા માટે આવી પ્રેમાળ ગોપિકાઓ એના ચરણની રજ હું ઘાસ બનું અને મારા માથે પડે, બસ મારા ઉપર આટલી કૃપા કરજો, કેટલો મહિમા સમજાણો. જુઓ, અભિમાન છોડી દીધું, ભક્તના દાસના દાસ થઈ ગયા. અને ભગવાને કેવી પરીક્ષા કરી, કુબજાના ઘરે ગયા, ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને સાથે લઈ જાય. ભગવાનના સલાહકાર હતા, બૃહસ્પતિ જેવી બુદ્ધિ હતી ઉદ્ધવજીની, અને તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ કુબજા સાથે વિહાર કરે અને ઉદ્ધવજીના મનમાં સંશય ન થાય, તાળીઓથી વધાવો કેવો નિશ્ચય હશે. કહેવાય છે ને, મેરું ડગે પણ જેના મનડા ન ડગે, આ એવી એવી કથા છે. અને એટલા માટે તમે કથા બધી નથી જાણતા, ટૂંકમાં કહું છું. એક સાપ થાય છે ઋષિના પેટમાંથી, તાંસળું નીકળે, ઋષિએ સાપ આપ્યો છે કે આમાં જે નીકળશે બધા આખા કુળનો વિનાશ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ સાપને અંગીકાર કર્યો, યાદવ કુળનો વિનાશ થયો. યાદવ કુળમાં જન્મેલા ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ પોતે સાપ અંગીકાર કર્યો, પોતે મૃત્યુને ગ્રહણ કર્યું, પણ પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવને પોતાનું દિવ્ય જ્ઞાન આપીને કહ્યું, મારા આશીર્વાદ છે, તું આ સાપમાંથી મુક્ત છે, તમે જાઓ બદ્રિકાશ્રમમાં અને સમય આવે તમે પૃથ્વી પર પ્રગટ થજો. અને એ જ ઉદ્ધવજી દિવ્ય જ્ઞાન સાથે પૃથ્વી પર પ્રગટ થયા, એ રામાનંદ સ્વામી થયા. વિચારો, એ રામાનંદ સ્વામી. ઉદ્ધવજી એનો સત્સંગ અડગ છે. પાંડવો, દ્રૌપદી, એવી જ રીતે પ્રહલાદ, પ્રિયવ્રત, ધ્રુવ એનો સત્સંગ પણ અડગ હતો એમ સમજવો. અને બલિરાજાએ તો સત્સંગનો રંગ રાખ્યો, પ્રહલાદના સત્સંગને પણ રંગ ચઢાવ્યો. બલિરાજાનું ત્રિલોકીમાં રાજ્ય હતું, સ્વયં વિષ્ણુ ભગવાન તેને છેતરવા આવ્યા. બલિરાજાને ખબર પડી ગઈ કે આ વિષ્ણુ છે, મને છેતરવા આવ્યા છે. તેમના ગુરુ શુક્રાચાર્યએ દાન આપતા તેને રોક્યા, છતાં પણ બલિને એમ થયું, ભગવાન છે ને, વિષ્ણુ પ્રભુ છે ને, ભલે મને છેતરે પણ ભગવાન આવ્યા છે ને, આજે છેતરાઈ જવું છે. છતાં પણ બલિરાજાએ પાછો પગ ન ભર્યો, ભગવાને છળ કરી તેનું શરીર પણ લઈ લીધું, સર્વસ્વ લઈ લીધું. બલિરાજાએ પરમ પ્રેમથી બધું આપી દીધું, પણ કોઈ પણ પ્રકારનો રોષ ન રાખ્યો, માટે તેનો સત્સંગ અડગ કહેવાય. ભગવાન છેતરવા આવે છતાં એની શરણાગતિ સ્વીકારી શકે, આ બલિરાજાની સમજણ કેવી હશે વિચારો તમે. અડગ સત્સંગ કોનો છે? મહારાજ અતિ સુંદર હજી તો ઘણી બધી વાતો કરે છે, તમારે ને મારે પણ આજે ચારેય બાજુ, એક બાજુ વિષયનું તાંડવ ચાલી રહ્યું છે, બીજી બાજુ જાત જાતના વ્યસની માણસો, વિલાસી માણસો, વિકૃત માનસિકતાવાળા માણસો, એની ચારે બાજુ વાતો ચાલી રહી છે, ત્યારે આપણું મન અચળ કેવી રીતે રહે, આ એક એક પ્રસંગ સાંભળવા જેવા છે. અડગ સત્સંગ કોનો કોનો છે? સુખપર નામના ગામમાં ભગવાન શ્રીહરિએ સમજાવ્યું છે. વચનામૃતમાં બધી વાતો મહારાજે સારરૂપે કરી છે. પ્રથમનું વચનામૃત 61મું, બલિરાજાનું વચનામૃત. અડગ સત્સંગ કોનો કહેવાય? ગમે તેવી આપત્તિ આવે, ગમે તેવી આપત્તિ. વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું, શરીરમાં દીર્ઘરોગ આવી પડે, ખાવા અન્ન મળે નહીં, પહેરવા કપડું પણ મળે નહીં, તો પણ શ્રદ્ધા ભક્તિને નિશ્ચયનો રતિવા સારો થાય તો સમજવું ભગવાનનો પાક્કો ભક્ત છે. પાક્કા ભક્તના લક્ષણ, એકાંતિક ભક્તના લક્ષણ. અડગ સત્સંગ કોનો છે? આ બધી વાતો શ્રીજી મહારાજની. અહીંયા 20 ચોપાઈ પૂરી થાય છે, હજી 20 ચોપાઈની કથા બાકી છે. અડધી કથા આપણે સોમવારે લઈશું.